જય સ્વામિનારાયણ. ઓછું જ પડે. આ તમે રાજકારણીઓ જુઓ, લાંચિયા અધિકારીઓને જુઓ, એની પાસે 2-5 કરોડ હોય છે, 5,000 કરોડ, 10,000 કરોડ, 15,000 કરોડ, 20,000 કરોડ આવા રૂપિયા હોય છે એની પાસે, અને છતાંય દી હાથને ને દી ઉગે ને દી હાથને ત્યાં સુધીમાં કરોડો પાછા ચાવી જાય છે, ગરીબોના અનાજ ખાઈ જાય છે, એના પેટ ઉપર પાટું મારીને કટકીઓ કરીને એ 5-5, 2-2, 3-3 હજાર કરોડના કૌભાંડ કરીને ખાઈ જાય છે. ખાવાનું તો 2 રોટલી જ છે નહીતર. ઘણી વાર આપણને આમ બિલકુલ તટસ્થપણે આપણને વિચાર કરવા બેસીએ તો એમ લાગે કે આને આટલું બધું ક્યાં નાખવું હશે, એમ કરોડો ગણાય નહીં એટલું પડ્યું છે, તો હવે તો તમે ગરીબોના ગળા કાપતા બંધ થાવ. હવે એના તો એના ચોખા, ઘઉં, ખાંડ, રેશન, અનાજ, કઠોળ, એમાંથી હવે તો ખાવાનું છોડો, તૃપ્તિ છે. કેવું આશ્ચર્ય છે, જરાય એમ નથી થતું. હા, અને કેવી કટકી તમે આ કલગી ને જુઓ તમે, કેટલા રેવન્યુ સ્ટેમ્પ ના બધા કૌભાંડો થાય, હજારો કરોડ, એમ હજારો કરોડોના કૌભાંડે. આ આપણે અમદાવાદ નો હમણાં નો પેલો મહાઠગ અશોક જાડેજા, એ મહાઠગ ને ઓલા અતિ મહાઠગ દેનારા, એકના 3 કરવા જો, એની લોભવૃત્તિ જુઓ. ધીરનારા કરોડો ધીરે, અને એને 1 કરોડ કે 10 કરોડ કે 50 કરોડ આપીને 5 × 3 × 5 = 150 કરોડ કરી લેવા છે રાતોરાત. 150 કરોડ, 100 કરોડ કે 50 કરોડ છે, એમાં ધીરે છે ને એમાં મૂકે છે, તો 50 કરોડ ઓછા છે. તું શું ચડિયું વગર નો રખડે છે? તારે કોઈના દીકરા દીકરા ને લગ્ન રખડી પડે છે કે હજી અરે 1 ના 3 કરવા છે? અને અશોક જાડેજા પાસે કઈ નહીં હોય, માનો થોડા શરૂઆતમાં હશે જે કઈ હશે થોડું ઘણું, પણ થોડા ઘણા એ 5-25 કરોડ ભેળા કર્યા હોય તો એના વ્યાજમાંથી જલસા ના કરત. 50 કરોડ મૂક્યા હોય તો મહિને 50 લાખ આરામથી આવત. 50 લાખ એના દાદા દાદી 7 પેઢી વાપરે તો ક્યાં ખૂટે? 3 પેઢીના જણા જીવતા હોય એ બધા એના ખર્ચા કરે તો મહિને 50 લાખ વાપરી શકવાના છે. પણ હવે એને જો ઓછું જ પીડ્યું, ઓછું જ પીડ્યું, હાલ્યો જ ગયો, હાલ્યો ગયો, હાલ્યો ગયો, છેલ્લે હલો આવી ગયો, ઓછું જ પડે. આ ભૂકંપ થયો, ભુજ ની અંદર ભૂકંપ થયો તો એક જણો અહીંથી અમદાવાદ થી ત્યાં ગયો, અને ઘરમાં ઘૂસી ઘૂસીને બધું પડી ગયા હોય ને એમાંથી બધા સોનું બધું લઈ લે અને થેલીને ખિસ્સા ને એમાં ભરીને લઈ આવ્યો, ઘરે આવીને ઠલવી ગયો. અમુક બહુ જાજા તોલા એમ હજારોનું કરોડોનું સોનું લઈ આવ્યો, પણ એટલું જ જોયું, બસ આટલું જ આવ્યું. બીજો વાર ગયો, બીજી વાર જઈને પાછા એ ખિસ્સા ને થેલીને ભરી આવ્યો, ત્યાં તો હવે ઢગલા જ હોય, પછી તો કોઈ રોકનારું તો છે જ નહીં, જે ઘરમાં ઘરે કાંઈક તો હોય, અંધારી રાતે ઘૂસીને લઈ આવે તો પાછો એવી રીતે થેલી ભરીને લઈ આવ્યો. ક્યાં જાય, કરોડો રૂપિયાનું સોનું લઈ આવ્યો ઘરેણા, ઘરે ઠેલ્યું ને એની માથે ઢગલો કર્યો, તો આજે આટલું ત્રીજી વાર ગયો, અને એ બાજુ ફંફોસતો હતો, એમાં પછી મિલિટરી વાળા નજરમાં ચડે, હે શેડિંગ દિંગ, એક ગોળી મારી ત્યાં ત્યાં પડી ગયો, સોનું અહીં પડ્યું રહ્યું, ઓલું ના પડી ગયું. હવે ઓછું જ પડે, એટલું જ લાવ્યો. હવે આટલું તારે હજી કાંગળીમાં ત્રાંબાની વીટી નહોતી, અરે તું હાવ મફતનું આ લઈ આવ્યો છો, પણ બહુ ગજબ છે એમ. આ વાત સમજવા આવી ને, બહુ કઠણ છે. આ રેડીમેડ ગાર્મેન્ટ્સ હોય ને એના સ્ટોરમાં 2-3 ચોર ગરી ગયા રાતે, દિવસે તો ન હોય, રાતે ગરી ગયા. પછી એમાં સારા સારા કપડાં બધા, પેન્ટ ને શર્ટ ને શૂટિંગ આ બધું જે હોય ને બધી આખી જોડી બધા એ બધા જોવે, પણ એમાં ટીકડી મારી, ટેગ મારી હોય ને પ્રાઇસની, એ જોઈ જોઈને લે, કિંમતી હોય એ જ લે ને, શું કામ સસ્તું ના ઓલું લે, એટલે કામ 1500નું કોઈ 2500નું ને એવા બધા શર્ટ ને પેલા જીન્સના પેન્ટ ને આવું ને તેવું બધું ઉપાડે. એમાં એક જણા એમ જોયું તો એક શર્ટ આમ ચિથરા જેવું અને ટેગ મારેલી 1200 રૂપિયા, એટલે ઓલા બીજાને કે અહીં આવ્યું તો
આવું ચીથરા જેવું 1200 રૂપિયા મારા બેટા લૂંટવા જ બેઠા છે ને. એટલે તે તમે અહીંયા શું આવ્યા છો? મારા બેટા કે લૂંટવા જ બેઠા છે, બહુ ગજબ છે. ઓછું જ પડે, ઓછું જ પડે ભાઈ, ઓછું જ પડે, બહુ ગજબ. આના પર જેટલો વિચાર કરો ને એટલું તમને આશ્ચર્યમાં ડૂબાડી. ઓછું પડે,